नमस्ते विद्यार्थी मित्रों, चलो आज आपणे भणीशुं कल्लोल। दरेक विद्यार्थी कल्लोलनी स्वाध्याय पोथी काढे, एमां पेज नंबर छगड़े आठड़े अड़सठ। बधा विद्यार्थी छगड़े आठड़े अड़सठ पेज नंबर काढशे। हवे आपणे ऊपर ध्यान राखीशुं, एमां शुं छे, रीतिओ दोरेला शब्दोने एक अक्षर उदाहरण मुजब बनावी वाक्य लखो अने वाँचो। આપણે છે ને લીટીઓ આપી છે ને આ રીતના, એ અક્ષરને લઈને ઉદાહરણ, આ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય સુધારીને લખવાનું છે, ઉદાહરણ મુજબ લખવાનું છે। આપણે જે લીટી આપેલી હોય ને એ અક્ષરમાં આપણે ભૂલ હશે, એ અક્ષરને આપણે સુધારીને નીચે ફરથી વાક્ય લખવાનું છે। પહેલું શું છે, અમે ગોધરા ગયા, તો અહીંયા શું છે, અમે ગોધરા ગયા, એ સુધારીને લખ્યું। જો તો અહીંયા ધ અડધો લખ્યો, એવી રીતના આપણે નીચે બધે સુધારી સુધારીને લખવાનું છે। બધા વિદ્યાર્થીઓ હું લખાવું એમાં ધ્યાન રાખશે, નહીં તો તમને ખબર નહીં પડે, એટલે તમામ વિદ્યાર્થીઓ હું ભણાવું એમાં ધ્યાન રાખવાનું છે। શું છે બીજું, તમે અધર જોયું, તો હવે આપણે અહીંયા સુધારીને લખાવું, હું લખાવું એમ તમારે લખતું જવાનું, તમે અ, પછી ધ અડધો કરવાનો, પછી અધર જોયું, આવી રીતના આમ સુધારીને વાક્ય લખવાનું છે। હવે નીચેની સાઈડ ધ્યાન રાખો, ફતેહસિંહ ફાટક બંધ કર્યું, ફતેહસિંહે ફાટક બંધ કર્યું, તો લીટી હોય ને એ શબ્દ જ આપણે સુધારવાનો છે, તો ફતેહસિંહે, હવે આ શબ્દ સુધારવાનો છે ફાટક, એવો તો ફાટક કેવી રીતના લખવાનું, ફા પછી આપણે નીચે ટ કરવાનો, બીજો ફાટક, આવી રીતના બીજે નીચે ટ કરવાનો છે, ફાટક બંધ કર્યું, ફતેહસિંહે ફાટક બંધ કર્યું, એવી રીતના સુધારીને લખવાનું છે। હવે ચોથું, એ તો કેવી ગજબ જેવી વાત છે, હવે આપણે સુધારીને લખવાનું, એ તો કેવી, હવે આ સુધારવાનું છે, તો ગ બે જ લખવાના, જોડિયા જ, ગજબ જેવી વાત છે, આ સુધારીને લખ્યું આપણે, ગજબ, અહીંયા જો કેવી રીતના છે, અહીંયા કઈ રીતે લખ્યું એમ આપણે સુધારીને લખવાનું છે, બાબુભાઈએ બિલ્લી પાળી, તો બિલ્લી આમ લખાય તો ના, તો હવે હું લખું એમ લખવાનું, બાબુ ભાઈએ બી લ, પછી લ અડધો કરવાનો, પછી આખો લી, બિલ્લી પાળી, આવી રીતને લખવાનું છે। હવે છઠ્ઠું, અમે મેળામાં ખૂબ મજા કરી, તો હવે લખવાનું, અમે મેળામાં ખૂબ મ, પછી અહીંયા જ અડધો કરવાનો છે, જ મજા કરી, એવી રીતના આપણે જોડિયા અક્ષર લખતું જવાનું છે। પછી શું છે સાતમું, દાદાજીએ ગજબની વાત કરી, તો હવે લખવાનું, દાદાજી એ ગ લીટી આપેલો અને એ અક્ષર આપણે સુધારવાનો છે, તો ડબલ જ આવશે, જોડિયા જ, ગજબની વાત કરી, આ વાક્ય ખોટું આપને આપ્યું છે, એ સુધારીને આપણે સાચું લખવાનું છે। હવે આઠમું, સૌનો જીવ અધર થઈ ગયો, તો આપણે સુધારીને લખશું, સૌના જીવ અ, પછી ધ અડધો, પછી બીજો ધ, અધર થઈ ગયા, આવી રીતના અધર લખવાનું સુધારીને। પછી નવમું, ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો, ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો, તો ફૂલ સિંહનો ફટાકડો, હવે લીટી આવી એ અક્ષર સુધારવાનો છે, ફ પછી આ ડબલ ટ ન આવે એટલે નીચે ટ કરવાનો, આવી રીતના નીચે ફટાક દઈને ફૂટ્યો, ફટાક દઈને ફૂટ્યો, આવી રીતના આપણે લખવાનું છે। હવે દસમું શું છે, જગુ જૂઠું બોલ્યો, જગુ જૂઠું બોલ્યો, તો લખવાનું હવે, જગુ જુ પછી ઠ ડબલ નો આવે ને એટલે આપણે નીચે આમ ઠ જેવું કરશું, જૂઠું બોલ્યો,
આમ ડબલ ઠુ થઈ જાય, જુઠ્ઠુ આવી રીતના લખવાનું છે. આ નીચે ઠ કરવાનો છે, જુઠ્ઠુ બોલ્યો. હવે અત્યારનું શું છે, રાજુ. રાજુને મમ્મીમાં મમ્મીએ તડકામાં રમવાની ના પાડી, તો લખવાનું રાજુ ને મમ્મી મ અડધો પછી મી, આવી રીતના જોડિયા મી કરવાના છે. મમ્મીએ તડકામાં રમવાની ના પાડી, રાજુને મમ્મીએ તડકામાં રમવાની ના પાડી. તનુએ મમ્મીની કિટ્ટા કરી, તો લખવાનું હોય તનુએ તનુએ મનુની કિટ્ટા. નીચે ટ કરવાનું, બાજુમાં ટ કરવાનો નથી, કિટ્ટા કરી. હવે ત્રિષાએ પપ્પા પાસેથી 30 રૂપિયા માંગ્યા. શું કહે છે, ત્રિષાએ પપ્પા પાસેથી 30 રૂપિયા માંગ્યા. તો હવે આપણે સુધારીને લખશું ત્રિષાએ. હવે આ લીટી છે તો પપ્પા કેમ લખાય, પ પ આખો પછી ત્રિષાએ પ પા ડબલ પ કરવાનો, એક અડધો અને પછી પા લખવાનું. પાસેથી 30 રૂપિયા માંગ્યા. હવે શું છે, 14મું મારા કાકાનું નામ ધનસુખલાલ ગજ્જર છે. તો આપણે સુધારીને લખશું મારા કાકાનું નામ ધન સુખ લાલ, બીજું તો એમ નામ લખવાનું છે, ખાલી લીટી છે ને એ જ આપણે વાક્ય સુધારવાનું છે. તો હવે ડબલ જ લખવાનું, ગ જ ર છે, આવી રીતના સુધારીને લખવાનું છે, ડબલ જ આવે આવી રીતના. હવે છેલ્લું શું છે, મિતાલીએ શિક્ષકને રજા ચિઠ્ઠી આપી, તો લખવાનું મિતાલીએ શિક્ષકને રજા ચી. હવે આ રજા ચિઠ્ઠીમાં લીટી આપેલી છે ને તો આપણે સુધારી લખવાનું, તો આમાં નીચે ઠ કરવાનો છે, આમ ઠુ રજા ચી, આમ નીચે રજા ચી, નીચે ઠુ કરવાનું, ચિઠ્ઠી આપી. આવી રીતે મેં લખ્યું એ પ્રમાણે તમારે સુધારીને જોઈ જોઈને લખી નાખવાનું છે.